હવે આગળ વાત કરીએ તો સોમનાથની. સોમનાથમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથમાં ઉમટ્યું માનવ મહેરાવણ. વિશાળ જનસંખ્યામાં શિવ ભક્તોની લાંબી લાગી કતારો. શ્રાવણ માસ અને તેમાં પણ શ્રાવણ માસનો પ્રથમ સોમવાર એટલે શિવ ભક્તિ અને શિવ ભક્તો માટે મોટો દિવસ ગણવામાં આવે છે. કહેવાય છે કે શ્રાવણ માસના સોમવારના દિવસે ભગવાનના શિવમાં દર્શન અને પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે ભગવાન સોમનાથના દર્શન માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું. મોડી રાત્રેથી શ્રદ્ધાળુઓની લાંબી લાંબી કતારો સોમનાથ પરિસરની બહાર જોવા મળી. સોમનાથ મહાદેવના દર્શને દેશના ખૂણે ખૂણેથી આવેલા શ્રદ્ધાળુઓ સોમવારના હોવાના કારણે એક સાથે ઉમટી પડતા ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ભગવાન સોમનાથના દીદાર માટે શ્રદ્ધાળુઓને વહેલી સવારે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડી. કહેવાય છે કે સોમવારે સોમનાથ મહાદેવની આરતીના દર્શનનું પણ ખૂબ જ મહત્વ છે. ત્યારે વહેલી સવારે 7:00 આરતીમાં શ્રદ્ધાળુઓ આરતીની એક ઝલક માટે રીતસરની પડાપડી કરી હતી. સામાન્ય દિવસોમાં સોમનાથ મંદિર સવારે 5:30 કમાડ ખુલે છે, પરંતુ શ્રાવણ માસના સોમવારે માં મંદિર 30 મિનિટ વહેલું એટલે કે 4 કલાકે ખોલવામાં આવે છે. દીપક જોશી, ZS TV, ગીર સોમનાથ. हम यहाँ पे दर्शन करने के लिए आए थे कि हम लोग मुंबई से आए, दर्शन होएगा कि नहीं होएगा ये हम लोग सोच रहे थे, पर हम लोग सही सलामत हम इधर पे पहुँच भी गए. फिर हम लोग को लगा कि वडोदरा स्टेशन उधर पे बहुत पानी भरा था ना, बाढ़ आया था, तो हम लोग को लगा उधर तो क्लियर हो गए पर इधर पे आ पाएंगे कि नहीं वो भी इधर पे बीच में हम लोग को लगा कैंसिल हो जाएगा कि वापस जाना पड़ेगा, लेकिन नहीं उधर पे भी अच्छा हो गया था. उस टाइम ऐसे लगा कि भगवान साथ देते जा रहे और हम लोग इधर पे पहुंच जा रहे हैं. ऐसे करके सोमनाथ में आए और बहुत अच्छा लग रहा है. इधर पे दर्शन आरती वगैरह बहुत हम लोग किए, 2-2 बार आरती और सब घूमे बहुत. उधर पे समुद्र में भी लहर में भी बहुत खेले. प्रसी मित्रों वर्तुड़क साथ श्रावण महीना ना प्रथम सोमवारे त्यानी आरती ना अमदावाद थी अमे दर्शन नो लाहो लीए छे. श्रावण महीना ना प्रथम सोमवारे जे दर्शन करवा थी जे एक नवो अनेरो उत्साह शरीर में जोम पैदा करे छे अने श्रावण महीना ना प्रथम सोमवार नु વિશિષ્ટ મહત્વ રહેલ છે. 12 જ્યોતિર્લિંગનું આ પ્રથમ જ્યોતિર્લિંગ છે, માટે ભગવાન શિવ બધાના